છોટા ઉદેપુર જિલ્લાના ગામમાં તંત્રની બેદરકારીને લઈને ટ્રેક્ટરમાં આગ લાગી હતી, ત્યારે ટ્રેક્ટર ચાલકની સતર્કતાના લીધે ટ્રેક્ટરને ટ્રોલીથી છૂટા પાડી દેતા ચાલકે પોતાનો જીવ બચાવી લીધો હતો, જ્યારે ટ્રોલીના ટાયરો અને ટ્રોલી બળીને ખાક થઈ ગઈ હતી. છોટા ઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાનું ગામ કે જે ગામ જ્યાં કુવો ત્યાં વીજ પોલ અને વાયરો નમી પડ્યા છે. ગામના રસ્તાની વચ્ચે પસાર થતા આ વાયરોને લઈને લોકો સતત દહેશતમાં રહે છે, ત્યારે ગામના રસ્તા પર ખેત સમાન ભરી બળદ ગાડું પણ પસાર કરવું મુશ્કેલ બન્યું છે, તો લગ્ન પ્રસંગમાં ડીજે કે બેન્ડ બાજા લઈને નીકળવું મુશ્કેલ બન્યું છે. ગામના વૃક્ષમાંથી પસાર કરવામાં આવેલા વીજ વાયરને લઈને ચોમાસામાં વીજ કરંટ લાગવાનો સતત ડર રહે છે, ત્યારે આ હકીકતને લઈને ગામ લોકોએ વીજ કંપનીમાં વારંવાર રજૂઆત કરી હોવા છતાં પણ વીજ કંપની દુર્લક્ષા સેવતી હોય તેમ લાગે છે. જે ડરમાં લોકોને હતો તેવો જ બનાવ આજરોજ બનવા પામ્યો છે, જેમના ગામના ભાઈ પોતાના પાસુઓ સાથે બીજા ગામે જતા હતા ત્યારે મકાઈના રાડા લઈને આવી રહ્યા હતા. તે સમય દરમિયાન નમી ગયેલા વાયરને અડી જતા શોર્ટ સર્કિટથી મકાઈના રાડામાં આગ લાગી હતી. આગ લાગતા જ ટ્રેક્ટર ચાલકે ટ્રેક્ટરમાંથી કૂદી જઈને ટ્રેક્ટરને આગળના ભાગે ટ્રોલીથી છૂટું પડાયું હતું, ત્યારે ટ્રેક્ટર નુકસાન થતા બચ્યું હતું અને ધરતીપુત્ર ટ્રેક્ટરની ટ્રોલી અને ટાયરો બળીને ખાક થઈ ગયા હતા. બનાવની જાણ થતા વીજ કંપનીના લાઇન ઇન્સ્પેક્ટર મોડે મોડે આવ્યા હતા, તેમજ આ ઘાસ ઉંચે સુધી ભરવામાં આવ્યું જેના લીધે આ બનાવ બન્યો હોવાનું જાણવા મળ્યું હતું. પરંતુ આ વાયરોની ઊંચાઈ બરાબર છે તે ગામ લોકોએ જ્યારે નમી ગયેલ વાયરોને ઊંચા લેવાનું જણાવતા તેમને જવાબ આપ્યો હતો, તેમજ ગામ લોકોએ લેખિતમાં જાણ કરવી જોઈએ તેવું પણ કહ્યું હતું. અમારા ગામની અંદર MGVCL કંપની તરફથી જે લાઈનો નાખવામાં આવેલી છે તે તદ્દન નીચી છે. વાયરો ખેંચવા માટે વારંવાર રજૂઆત કરેલી છે, છતાં પણ MGVCL કંપની તરફથી કોઈ પણ અધિકારી અમારે વાયરો ખેંચેલા નહીં, અને જેના કારણે આજે અમારા ગામના વિક્રમભાઈ નવલસિંહ બારીયા પોતાનું ટ્રેક્ટર લઈને જે ઘાસચારો ભરીને આવતા હતા અને તે ઘાસચારો વાયરને અડી જતા જે ફોલ્ટ થયો અને ફોલ્ટના હિસાબે જે ટ્રેક્ટર સળગી ગયું અને ઘાસચારો પણ સળગી ગયો છે અને ટ્રેક્ટરના બંને ટાયરો સળગી ગયા. સદનસીબે જે વિક્રમભાઈ એમની સાવચેતી રાખીને એ કૂદી જતા એમને જાન બચી ગયેલી છે, અને જો ભવિષ્યમાં જો એની જાન જતી રહે તો એનું જવાબદાર કોણ? આ અંગે એમને વારંવાર અમે ફોન પણ કર્યો કે અહીંયા આવો, પણ છતાં પણ અહીંયા એ લોકો હજુ સુધી આવ્યા નહીં ગામની અંદર, કે MGVCL કંપનીમાંથી કોઈ ઇજનેર નહીં આવ્યા કે લાઇનમેન નહીં આવ્યા. ફાયર બ્રિગેડને નહીં, અમારે ગામના લોકો સાથે અમે તમામ લોકો ભેગા થઈ ગયા અને બધા પાણી છાટીને ઓલી નાખેલું છે. તમને જે વાયરો લાગેલા છે નમી પડેલા છે, તમને શું લાગે છે? અમારી ઊંચાઈ છે ને વાયરની બરાબર છે. તમારી ઊંચાઈ બરાબર લાગે છે? અચ્છા, તો આ જે બનાવ બન્યો શું કારણ લાગે છે? જે આજે ભર્યું છે ને ઘાસ એની અંદર, તે વધારે ઊંચું પડ્યું છે. અચ્છા, વધારે ઊંચું ભર્યું છે એના કારણે લાગે છે. તડવી સાહેબ, આ જે લાગે છે કે આ જે વાયરો બિલકુલ નીચા છે, કેટલીક જગ્યાએ ઉપર લાગે છે, જો રિક્ષા નીચે ઉભી છે પણ રિક્ષા પર જો કોઈ માણસ ઉપર માલ ઉતારવા ચડે તો તેનો બી હાથ નડી જાય છે, તો ખરેખર એ તમને યોગ્ય લાગે છે? યોગ્ય લાગે છે ખરો? પણ આ તો અમારે તો આજે ટ્રેક્ટર જેવું છે, આજે ટ્રેક્ટર જેવું છે, અહીં તો અમારા વાયર ઊંચા જ છે. ઘણી જગ્યા ખેતરોમાં પણ અમે જોયું કે ત્યાં પણ બિલકુલ નીચે નમી પડેલા છે. હા, એ પણ હવે તમને લખીને આ દેવું છે કે અમારા વાયર ખેંચ્યા, બરાબર? તો તમે માણસો મૂકેલા છે, તો ગામ લોકો એવું કહે છે કે વારંવાર રજૂઆતો કરી છે પણ અસર નહીં થઈ. લખીને આપ્યું છે તમારી તકેદારી રાખવી જોઈએ કે ગામની, જો તમે લાઇન ઇન્સ્પેક્ટર હો તો તમારી જવાબદારીમાં આવે છે. આપણ જવાબદારી પણ આ લોકો લખીને અમારે જે માણસ મૂકેલો એ અમને કહેતા ખબર પડે. અચ્છા, લખીને આપે તો જ આ કાર્ય થાય એવું છે? એવું નહીં લાભાઈ, કોઈ મળવા મળી જાય. સલમાન મેમણ, KTV ન્યૂઝ, ગુજરાતી.